2081 નું નૂતન વર્ષ બેસતા બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ ગ્રામજનો એકબીજાના સગા સંબંધીઓને ત્યાં બેસતા વર્ષના રામ નામ કરવા પહોંચી ગયા હતા। ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ હિન્દુ નૂતન વર્ષનું ખૂબ જ મહત્વ જોવા મળે છે। ત્યારે વિક્રમ સંવત 2081 નું નૂતન વર્ષ બેસતા જ ગ્રામજનોએ વિવિધ મંદિરોમાં વહેલી સવારે ભગવાન રામચંદ્રજી સાથે કૃષ્ણ તેમજ માતાજી અને દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વહેલી સવારથી જ બાબડા ગાત્રા માતાજીના મંદિરે, ભગવદે સૂર્યરન્નાદે મંદિરે તેમજ મજીવાડા પાસે આવેલ મહાદેવનું મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણએ મથુરાથી દ્વારકા જતી વખતે વિશ્રામ કરેલો તે વિશ્રામ દ્વારિકા એટલે કે શિંગડા ગામે ગોપાલજીના મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। વિશ્રામ દ્વારિકા કે શિંગડા ગામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી તેમજ નૂતન ધ્વજારોહણ તેમજ નિજ મંદિરમાં ચંપન ભોગનો થાળ ગોપાલજીને ધરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જય માતાજી। નવા વર્ષના તેજ દ્વારકાધીશ, આજે 2081 નું નવું વર્ષ પ્રારંભ થયો છે, તો આજે દરેક દેવ મંદિરોની અંદર અહીંયા ભગવદર સૂર્યરાંદર માતાજીના મંદિરે, બાબડા ગાંત્રડ માતાજીના મંદિરે, બાબડેશ્વર મહાદેવ મંદિર, સિંગડા, સૌ મંદિરોની અંદર ભક્તોની ભીડ જામી છે અને બધા ભક્તો દેવતાઓના દર્શન કરી અને પોતાના જીવનને ધન્યતા અનુભવે છે અને માં ભગવતીને પ્રાર્થના કરીએ કે નવું વર્ષ દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે અને તમામ દેશવાસીઓને ભગવતી નિરોગી રાખે એવી માના ચરણોમાં પ્રાર્થના। અસ્તુ જય માતાજી।